छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, अरे छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। વર્ષ જૂની છે અને એના પહેલાં પાંજરાપોળ અને ગૌશાળા બંને જુદા જુદા હતા. 1936 સાલમાં એ બંનેનું સંયુક્તિકરણ થયું અને વિલીનીકરણને પરિણામે આ સંસ્થાને પાંજરાપોળ ગૌશાળા અમરેલી એવું નામ આપવામાં આવ્યું. એ વખતે જે કાર્યકર્તાઓ હતા એમણે એનું વિલીનીકરણ કરીને એક સંસ્થા ઊભી કરી અને આજે 80 વર્ષ પછી એવી ને એવી સરસ મજાની રીતે સારી રીતે ચલાવે છે. અને ચલાવવામાં અમારા જે કાર્યકર્તાઓ છે એ બધા કાર્યકર્તાઓ સક્રિય છે અને સક્રિય છે એટલે સારી રીતે ચાલે છે. તો
બહારના લોકો મુંબઈના કે અમદાવાદના કે સુરતના એ બધા લોકો એ અવારનવાર અહીં સહાય કરવા માટે મોકલે છે, આર્થિક રીતે મદદ કરે છે, એ ઉપરાંત બીજો સારો નુકસાન એ બધી રીતે આપે છે. અને એ રીતે આ સંસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. આ સંસ્થામાં આજે અત્યારે 1100 થી 1500 જેટલા જેવો છે, એમાં પાંજરાપોળમાં લગભગ 1000 જેટલા જેવું છે અને 100-150 જેટલા ગૌશાળામાં છે. ગૌશાળામાં જે પશુઓ છે તે પશુઓ એ દૂધ આપે છે, થોડાક 30 જેટલા એટલી ગાયો છે કે જે દૂધ આપે છે અને દૂધનું જે કંઈ વેચાણ થઈને આવે છે તે અને જે કંઈ એમાં ઉપજ થાય છે એ ઉપજ અને ખર્ચ એમાં થોડો ખાસ તો પડે છે. અને એ ખાદ પૂરવા માટે અમે કેટલાક લોકોને કહીએ છીએ, એ લોકો પૈસા પણ આપે છે. અને એ રીતે આ સંસ્થા એ ગુજરાતભરમાં અને બહાર પણ બધે ખૂબ જાણીતી છે. અમારા મુખ્ય કેટલાક દાતાઓ છે, એ દાતાઓ પણ કેટલાક પૈસા એવા આપે છે કે જે હમણાં તે થોડોક વખત પહેલાં 25 લાખ રૂપિયા અમારા સીકે મહેતા એમણે આપ્યા. અમારી જે ખાદ છે ખાદ પૂરવા માટે એમણે 25 લાખ રૂપિયા આપ્યા. અને એ રીતે અવારનવાર એ એવા જે મહાનુભાવો છે એના તરફથી હંમેશા દાન મળ્યા કરે છે. અને દાન મળે છે એટલે આ સંસ્થા એ ચાલે છે. કારણ કે આવી સંસ્થાઓ એ દાન વિના નિભાવી શકાય નહીં. માત્ર આવકથી જ ચાલે એવું નહીં, પણ દાન દેવું જ પડે, દાન માટે પ્રયત્ન પણ કરવો પડે અને પ્રયત્ન થાય છે અને એટલે આ સારું એ ચાલે છે. પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટી મંત્રી દિલીપભાઈ પરીખ. ભાદરવા મહિનો એટલે શ્રાદ્ધનો મહિનો ગણાય. પિતૃઓને મોક્ષાર્થે કંઈ પણ હિન્દુ પરિવારમાં શ્રાદ્ધ નિમિત્તે કંઈ ને કંઈ પુણ્યદાન કોઈ પણ જગ્યાએ કરતા હોય છે. એમાં આજરોજ અમારા રસિકભાઈ અકબરી છે, તેમને એમ થયું કે આજે એમના પિતાશ્રીનું શ્રાદ્ધ છે તો આપણે પહેલાં ગૌ માતાઓને બપોરનો નિરણ કરીએ અને પછી જમણવાર કરીએ. એટલે આજે એ બપોરના અમારે સવારની નિરણ હોય, એ સવારની નિરણ તો આપી જ, એ સિવાયની આજે સારી એવી મકાઈ આપ જોઈ શકો છો એ ખરીદ કરી. અને આજે બળદના વાડામાં, કુટિયાના વાડામાં તેમજ ઝાર આવી છે તે ગૌ માતાના વાડામાં, એ રીતે જુદી જુદી જગ્યાએ એ દાન આપી અને એ આપણને એ શ્રાદ્ધના દિવસોમાં એ પુણ્યનું ભાથું આજે એમણે બાંધેલું છે. એવી જ રીતે અમારે અમદાવાદના ડૉક્ટર બાલકૃષ્ણભાઈ ચંદ્રકાંતભાઈ તન્ના જેઓ અમરેલીના વતની હતા, પણ અમરેલીને છોડ્યાને લગભગ આજે એને 35-ક વર્ષ થયા, પણ છતાં એ નાતો એમને એમ જાળવી. અને વસંતબેન એક ફોરવર્ડમાં પૂર્વ શિક્ષિકા હતા અને એમણે આજરોજ 36,000 રૂપિયા એ ગૌશાળાના ઘાસચારા માટે તેમજ એ લાપસી ખવડાવવા માટે અત્રે આયોજન કરીને મોકલે છે. તેમજ અમરેલીનું એક રામજી મંદિર એક સેવા કાર્યાલય ટ્રસ્ટ છે, તેમના તરફથી લીલા ઘાસચારા માટે આ અસહ્ય મોંઘવારી અને અમારી 62 લાખ રૂપિયાની ખાદ છે એ જાણી અને 15,000 રૂપિયાનો ચેક અત્રે આપેલ છે. એમ જ અમારા દાતા ઝવેરભાઈ પૂનાભાઈ, એમના માતુશ્રી અવલબેન ના સ્મૃતિમાં 11,000 રૂપિયાનું ડોનેશન આજ કર્યું છે. એટલે મારી સર્વ નાગરિકોને વિનંતી છે કે પોતાના વડીલો પૂર્વજોના શ્રાદ્ધમાં કંઈ ને કંઈ પુણ્યદાન દેતા હોય તો અવશ્ય ને અવશ્ય પાંજરાપોળને ફૂલને ને ફૂલની પાંખડી આપી અને આ 62 લાખ રૂપિયાનું દેવું છે તેમાં થોડુંક કરજ બાદ થાય એવો પ્રયત્ન કરી અને આ જે ઢોરો જે છે એ સાતામાં સચવાય. કેમકે હમણાં જ પર્યુષણ ગયું એટલે બહારગામથી જૈન સેવક જૈન સમાજનો પણ એટલે જૈન સમાજના પણ ધીરે ધીરે ચેકો આવશે, એમાં મારી ખાદ થોડી થોડી બુરાતી જશે. પણ પુનઃ લોકોને એક દૈનિક યોજના કરી છે, એમાં 10 રૂપિયાથી માંડીને અને 100 રૂપિયા 500 રૂપિયા સુધી આપી અને દૈનિક યોજનામાં જોડાવ. એના માટે જુદા જુદા ઠેકાણે અમે 9 જાન્યુઆરીમાં સેન્ટરો ખોલીએ છીએ અને એ રીતે આ ખાદ પૂરી કરવા માટે અમારા દરેક ટ્રસ્ટીગણો કમ્પ્લીટલી તૈયાર થઈ અને એને મહેનત કરી અને ખાદ બુરાવવાનો પ્રયત્ન કરે છે. સાથોસાથ નગરપાલિકા
સંચાલિત અમારે રૂપાલા સાહેબની ગ્રાન્ટમાંથી, માનનીય પરસોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાંથી અત્યારે 15 લાખના ખર્ચે ઘાસ ગોડાઉન જે થઈ રહ્યું છે તેનું કામ પણ અત્રે અહીંયા ચાલી રહ્યું છે. ખોરાસિયા સાહેબ કોન્ટ્રાક્ટરો એ નિયમિત અહીંયાથી આવતા હોય, વિઝિટો કરતા હોય છે, એ પણ એક ખરેખર પ્રશંસનીય કાર્ય છે. હજુ પણ એક શેડને એવું બધું બનાવવાનું છે, એના માટે પણ અમે ચાલુ સાંસદ સભ્યશ્રીને વિનંતી કરવાના છીએ. તો એ રીતે પુનઃ ને પુનઃ મારી એક લાગણી છે કે જીવદયા પ્રેમીઓને વિનંતી કે ગૌવંશનો કાયદો જે દિવસથી આવ્યો છે તે દિવસની સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તમે ગૌવંશનો કાયદો આવતા ગાયોને રાખવા માટેની જ્યાં સુધી વ્યવસ્થા અને એની સબસિડી કે કાંઈ નહીં આપો ત્યાં સુધી એ જે છે એ પરમ દિવસના પેપરમાં હતું 400 કિલો માંસ ગૌ માતાનું પકડાણું, પણ એ પરિસ્થિતિ એમને એમ રહેવાની છે. કારણ કે ગાયોને રાખવા માટેની વ્યવસ્થા, એને સાચવવા માટેનું નાણાં એ વસ્તુ છે નહીં, તો લોકો શું કરવાના છે? તો એ સરકારશ્રીને પણ અમારો અનુરોધ વિનંતી છે કે મોટી મોટી પાંજરાપોળો 200-250ની ઉપરની જે પાંજરાપોળો હોય એને બહુ જ તકલીફ પડતી હોય છે. અમારા 1100-1200 ઢોર છે તો ખૂબ તકલીફ પડતી હોય, તો એને પશુદીઠ જો પણ કાંઈ ગ્રાન્ટ આપે કાયમી તો જ આ ગૌશાળા નભાવી શકશે. નીકર 80-80 આજે કેટલા 80 વર્ષ થયા, 80 વર્ષ 80 વર્ષથી એક ધારી ચાલી આવે છે આયોજન. પહેલાં તો ખ્યાલ નથી, પણ મારા હિસાબથી હું છેલ્લા 15 વર્ષથી આની યારે એક્ટિવ છું, છેલ્લા 15 વર્ષથી. પણ દિલીપભાઈનું ટ્રસ્ટીગણનું જે હોય, દિલીપભાઈનું અને આપણે વસંતભાઈ, રસિકભાઈ, રસિકભાઈ જે ફંડમાં મંડળી આવે અને આયોજન જે ગૌશાળામાં થાય છે બહુ સરસ થાય છે. ગાયોને નિરણ, સફાઈ તેમજ પાણી માટેના અવેડા રોજે રોજ સાફ થાય છે, અને ગૌશાળામાં જે વાસી દોષ એ દરરોજ ડેઇલી થાય છે. અને મેન તો એને પછી ગાયોને ખવડાવવાનું જે લીલું હોય, પાલો હોય, હા તે ફૂલ મળી રહે છે. હું તો બીજે ગોંડલ કે જેતપુર પ્લેટા બધી જોતો આવ્યો છું, પણ આપણી જે અમરેલી ગૌશાળા છે એવું આયોજન ક્યાંય ત્યાં નથી. ત્યાં કાંઈ અને આપણું એકદમ સિસ્ટેમેટિક બધું આયોજન છે, અને આવી રીતે એમાં મોટો હિસ્સો દિલીપભાઈનો, રસિકભાઈ, પછી વસંતભાઈ, પછી એટલે એ લોકોનો બહુ બહુ આભાર માનું છું કે મુકુંદભાઈ, હા મુકુંદભાઈનો આભાર માનું છું કે એ લોકોની સેવા જે છે. અમે તો હું મારું તો હું બહાર મારું કામ આલે તો હું તો ક્યારે 15 દિવસે કે મહિને કે 2 મહિને થઈ જાય ત્યારે આવું, પણ આ લોકોની આર્થિક ઓર શારીરિક બધી સેવા એ લોકોને બહુ કાબિલને પાત્ર છે, એટલે એ લોકોનો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ મારું માનું છું. અને ગાયોની બહુ સારી રીતે સેવા કરે છે, ધન્યવાદ. પાંજરાપુર ગૌશાળા છેલ્લા 80 વર્ષથી કામ કરે છે, પણ હમણાં પરિસ્થિતિ એવી છે કે લોકોના દાન સિવાય આ સંસ્થા હાલે નથી. અત્યારે 60-62 લાખ રૂપિયાનું દેણું છે. તો હું જે વ્યક્તિઓ બધાને વિનંતી કરું છું કે તમે ખાસ દાન આપો અને પાંજરાપુર તો ટકશે. ગવર્મેન્ટ તરફથી કોઈપણ જાતની સહાય અત્યાર સુધી મળતી નથી. નવા શેડ બાંધવા માટે પૈસા આપે, પણ દરરોજ ગાયોને જમાડવા માટે તો દરરોજ ઘાસ તો નાખવું જ પડે, અને એ પૈસા દાન સિવાય ક્યાંથી ઉત્પન્ન થતા નથી. એટલે હું ખાસ વિનંતી કરું છું કે તમે દાન આપો. જય જય ભારત. પાંજરાપુર ગૌશાળા છેલ્લા 80 વર્ષથી કામ કરે છે, પણ હમણાં પરિસ્થિતિ એવી છે કે લોકોના દાન સિવાય આ સંસ્થા હાલે નથી. અત્યારે 60-62 લાખ રૂપિયાનું દેણું છે. તો હું જે વ્યક્તિઓ બધાને વિનંતી કરું છું કે તમે ખાસ દાન આપો અને પાંજરાપુર તો ટકશે. ગવર્મેન્ટ તરફથી કોઈપણ જાતની સહાય અત્યાર સુધી મળતી નથી. નવા શેડ બાંધવા માટે પૈસા આપે, પણ દરરોજ ગાયોને જમાડવા માટે તો દરરોજ ઘાસ તો નાખવું જ પડે, અને એ પૈસા દાન સિવાય ક્યાંથી ઉત્પન્ન થતા નથી. એટલે હું ખાસ વિનંતી કરું છું કે તમે દાન આપો. ઓકે, જય જય ભારત.